નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 7 આપણા વારસાનું જતન, અને એની અંદર ખૂબ જ અગત્યનો પ્રશ્ન, પ્રાકૃતિક વારસાના જતન માટે કયા કયા પ્રયાસો થયા. મિત્રો, ભવ્ય અને સમૃદ્ધ પ્રાકૃતિક વારસો જે આપણને કુદરત તરફથી અણમોલ ભેટ સ્વરૂપે મળ્યો છે, તો એનું જતન કરવું એ આપણી બધાની નૈતિક ફરજ છે. પણ એવા કયા કયા પ્રયાસો થયા કે જેથી કરીને આપણે પ્રાકૃતિક વારસાને બચાવી શકીએ, એને સાચવી શકીએ અને ભવિષ્યની પેઢીને આપી શકીએ, તો એ કયા કયા પ્રયાસો થયા, એ પ્રયાસોની ચર્ચા આપણે આ ચેપ્ટરની આપણા પ્રશ્નની અંદર કરવાના છીએ. સૌથી પહેલા પ્રાકૃતિક વારસાના જતન માટે આઝાદીથી માંડીને આજ દિવસ સુધી, ભારતને 1947માં આઝાદી મળી, પછી 1950ની અંદર ભારતનું બંધારણ અમલમાં આવ્યું, એટલે ત્યારથી ચિંતા કરવામાં આવી છે. આઝાદી મળ્યા પછી જ ચિંતા થઈ કે ભાઈ ભારતનો ભવ્ય પ્રાકૃતિક વારસો છે, એનું જતન કરવું પડે. તો પહેલો પ્રયાસ, પ્રયત્ન નંબર 1, 1952માં ભારત સરકારે વન્ય જીવના સુરક્ષાના હેતુથી કડક પ્રકારના કાયદાઓ તૈયાર થાય એ માટે એક બોર્ડની રચના કરી. એ બોર્ડ વન્ય જીવોનું શું કરશે, સંરક્ષણ કરશે. કયા વન્ય જીવો? જે વન્ય જીવો લુપ્ત થવાના આરે છે, નાશ થવાના આરે છે, એની પહેલાં સર્વે કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે, અને તપાસ કર્યા પછી જે પ્રજાતિ લુપ્ત થવાના આરે છે એના સંરક્ષણ માટેના પ્રયત્નો કરશે, જરૂર પડશે તો સાધનો પૂરા પાડશે, જેથી કરીને પ્રાકૃતિક વારસાને બચાવી શકાય. રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર, પક્ષી ઘરોના નિર્માણ માટે એ સંબંધી જો કોઈ માર્ગદર્શનની સલાહ સૂચનની જરૂર હશે, તો આ વન્યજીવ બોર્ડ એ સંરક્ષણના હેતુથી સલાહ સૂચન, જો એમ લાગે અભયારણ્યની જરૂર છે, રાષ્ટ્રીય ઉદ્યાનની જરૂર છે, જે આરક્ષિત ક્ષેત્રની જરૂર છે, તો એના માટે માર્ગદર્શન પણ પૂરું પાડે છે, અને વન્યજીવોના સંરક્ષણ માટે લોકજાગૃતિનું કાર્ય પણ થઈ રહ્યું છે, કે જેથી કરીને પ્રાકૃતિક વારસાને બચાવી શકાય. મુદ્દો નંબર આ બીજો થયો, યાદ રાખજો. ફરીથી એકવાર, સૌથી પહેલાં વન્યજીવ સંરક્ષણ બોર્ડ ક્યારે, 1952માં, આ હેતુલક્ષી એક ગુણનો પ્રશ્ન પણ છે. ભારત સરકારે પ્રાણીઓને, વનસ્પતિને અને પ્રાકૃતિક વારસાને બચાવવા માટે પહેલું જ કામ કર્યું હતું 1952માં, વન્યજીવ સંરક્ષણ બોર્ડની રચના કરી, સાથે સાથે પક્ષીઘરો હોય, પક્ષી વિહારો હોય, પછી રાષ્ટ્રીય ઉદ્યાનો, એના સંરક્ષણ માટે જરૂરી સૂચનો, માર્ગદર્શનની જરૂર પડે તો માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે, અને લોકજાગૃતિ ઊભી કરવાના સંપૂર્ણ પ્રયત્નો થયા. હજી આગળનો મુદ્દો જોઈએ કે 1952માં ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો. ખાસ આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાન, રાષ્ટ્રીય અભયારણ્યો અને આરક્ષિત ક્ષેત્રો એનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો. જો ભાઈ, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને આરક્ષિત ક્ષેત્રો એ શું છે? તો કે વનસ્પતિ, પ્રાણી અને કુદરતી સંસાધનોને બચાવવા માટેની સંપૂર્ણ સમગ્ર પ્રવૃત્તિઓ છે. જો આ ત્રણેયનું લક્ષ્ય એક જ છે, એ ઉદ્યાન હોય, અભયારણ્ય કે આરક્ષિત ક્ષેત્ર હોય, ત્રણેયનું લક્ષ્ય એક જ છે, પણ 1972ની અંદર સરકારે અભયારણ્યોમાં વધારો થાય, ઉદ્યાનમાં વધારો થાય, તમને કદાચ ખબર છે કે પરિયોજના બનાવી, જેમાં વાઘ પરિયોજના બની, હાથીને બચાવવા માટે એલિફન્ટ પરિયોજના તૈયાર કરવામાં આવી, આ સિવાય ગીધ માટેની ગીધ પરિયોજના, મીઠા પાણીમાં મગરની પ્રજાતિને બચાવવા માટે ઘડિયાળ પરિયોજના, હિમદીપડાને બચાવવા માટે હિમ પરિયોજના, આ બધું તમે 9મા પ્રકરણની અંદર ભણ્યા છો. તો આવી બધી પરિયોજનાઓ દ્વારા પ્રાણીઓની રક્ષા થાય, એનું જતન થાય, એ માટેના પ્રયત્નો થયા. એક કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે, કે જેથી કરીને પ્રાણીઓને બચાવી શકાય. જો તમને ચિત્ર દ્વારા પણ જાણવા મળ્યું છે કે ભાઈ આ વાઘ પરિયોજના છે શા માટે, તો કે ઘટતી જતી વાઘની સંખ્યાને બચાવવા માટે. જો કે પરિયોજના બનાવ્યા પછી વાઘની સંખ્યામાં ઉત્તરોત્તર થોડો વધારો પણ થઈ રહ્યો છે, એટલે દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવા અને પશુઓને બચાવવા માટે આ પ્રાણીઓની પરિયોજનાઓ તૈયાર કરવામાં આવી છે. ઈસવીસન 1883માં, આ એક ગુણનો પ્રશ્ન છે ભાઈ, યાદ રાખજો, 1883માં સ્થપાયેલી
મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણ માટે આજકાલની નથી ભાઈ, 1883માં પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણ માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી? આવો પ્રશ્ન પૂછાય એટલે આપણે લખવો જોઈએ કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ શેના માટે સ્થાપવામાં આવી હતી? પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણનું અદ્ભુત કાર્ય કરે છે, સૌથી જૂની સંસ્થા છે. ફરીથી એકવાર, પ્રાકૃતિક વારસાના જતન માટેની ભારતની સૌથી જૂની સંસ્થા કઈ અને ક્યારે સ્થાપવામાં આવી? આવો પ્રશ્ન હેતુલક્ષી પૂછાય એટલે કઈ સ્થાપવામાં આવી? તો કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ કે જે 1883માં સ્થાપવામાં આવી છે અને ખાસ સૌથી જૂની છે. નેક્સ્ટ આગળ વધીએ. હાલમાં ગીર ફાઉન્ડેશન, નેચર ક્લબ જેવી અનેક સંસ્થાઓ પર્યાવરણના જતન માટે કાર્ય કરે છે. ભારત સરકાર ઉપરાંત દેશની જુદી જુદી સંસ્થાઓ અને અલગ અલગ સમિતિઓ પણ આજે જાગૃત કરીને, નાગરિકોને જાગૃત કરીને, લોક સંસ્થાઓ દ્વારા, રાજ્ય સંસ્થાઓ દ્વારા અને કેન્દ્ર સંસ્થાઓ દ્વારા લોકોને જાગૃત કરીને પર્યાવરણનું જતન, વન્યજીવોનું સંરક્ષણ થાય એ માટે ખૂબ જ સરસ અને ઉપયોગી કાર્ય કરે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે 5મી જૂનનો દિવસ છે, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. વૃક્ષારોપણના કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે કે પર્યાવરણને બચાવવું કેટલું જરૂરી છે અને આજના સમયની અંદર પર્યાવરણ ખૂબ નામશેષ થઈ રહ્યું છે, નાશ પામી રહ્યો છે. ઓઝોનમાં ગાબડા પડવા, સરસ મજાના આજે તમે જોઈ શકો છો કે વૃક્ષો કપાઈ રહ્યા છે અને અનેક કારણોના લીધે આજે પર્યાવરણ દૂષિત થાય છે, તો એને બચાવવું આજે ખૂબ જ જરૂરી છે. તો દોસ્તો, જતન માટે આપણે ઘણા બધા પ્રયત્નો થયા છે, પણ એ પ્રયત્નો ખૂબ જ સરસ રીતે લોક ઉપયોગી બને એ માટે ખાસ જરૂરી છે. આ પ્રશ્ન બોર્ડમાં પૂછાય તો આપણે ખૂબ સરસ રીતે લખી શકીએ અને આટલો લખીએ ને તો આપણે પૂરા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે. અસ્તુ, જય હિન્દ.